ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. નમસ્કાર દોસ્તો, એસપી એકેડેમી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે એક વ્યક્તિના એવા તથ્યો અને જાણકારી જણાવશું જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આજે તે વ્યક્તિ દેશની સૌથી મહાન અને ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે, જેની ચર્ચા આજે વિદેશોના સંસદમાં પણ થઈ રહી છે. જી હા મિત્રો, આજે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમુક એવા રાજ વિશે તમને માહિતીગાર કરાવશું જેના વિશે લગભગ ખૂબ જ ઓછા લોકોને જાણ છે. તો ચાલો જાણીએ નરેન્દ્ર મોદીના ક્યારેય ન સાંભળેલા આવા રાજો. નરેન્દ્ર મોદીએ તેના વડનગરવાળા ઘરને 1970માં છોડી દીધું હતું, પરંતુ જ્યારે તે 1975માં જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે આપાતકાલીન ગિરફ્તારીના કારણે શીખ બનીને તેઓ ભારતમાં ભ્રમણ કરતા હતા. નરેન્દ્ર મોદીનો દેશપ્રેમ તેના બાળપણમાં જ ઘડાઈ ગયો હતો, જેના કારણે તે એક દેશપ્રેમી છે. તેના કરિયરની શરૂઆત યુવાનીમાં જ શરૂ થઈ ગઈ હતી. જ્યારે 1967માં ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે તેમાં પણ પીડિતોને તેઓએ ખૂબ જ મદદ કરી હતી. જ્યારે 2014ની ચૂંટણી હતી ત્યારે તે ચૂંટણીના અભિયાન માટે નરેન્દ્ર મોદીએ લગભગ 25 રાજ્યોની અંદર 3 લાખ કિલોમીટરની યાત્રા કરી હતી અને સેંકડો જનરેલી પણ કરી હતી. નરેન્દ્ર મોદીના માતા દુર્ગાના એક પ્રચંડ ભક્ત છે અને ઉપાસક છે, એટલા માટે તે નવરાત્રિમાં 9 દિવસ સુધી વ્રત પણ રાખે છે. આ વ્રત દરમિયાન તે અમેરિકા ગયા હતા તો પણ તેમણે છોડ્યું ન હતું. નરેન્દ્ર મોદી એક શુદ્ધ શાકાહારી અને કોઈ પણ પ્રકારનું વ્યસન તેમણે નથી. નરેન્દ્ર મોદીની સગાઈ માત્ર 13 વર્ષની ઉંમરમાં જ થઈ ગઈ હતી, પરંતુ તેના વિવાહ 18 વર્ષની આયુમાં કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો લગ્ન સંચારપૂર્ણ ક્યારેય ન થયો, જેના કારણે નરેન્દ્ર મોદી અને યશોદાબહેને પોતાના અલગ અલગ રસ્તાઓ નક્કી કરી લીધા, કેમ કે નરેન્દ્ર મોદી બ્રહ્મચર્યનું પાલન કરવા માંગતા હતા. નરેન્દ્ર મોદીએ નિર્ણય કરતા છે તે ક્યારેય પોતાના નિર્ણયો તેના મંત્રી સમૂહને નથી જણાવતા, માત્ર તેના પર નિર્ણય આપીને કાર્ય કરવા માટે સૂચન કરે છે. આજ સુધી નરેન્દ્ર મોદીના કોઈ પણ ધનિક મિત્ર નથી, તે ક્યારેય અમીર કે ગરીબ કોઈને ગણતા નથી, માત્ર માનવતા ધર્મને જ તેઓ માને છે. નરેન્દ્ર મોદી એક કઠિન ટાસ્ક માસ્ટર છે. સરકારી અધિકારીઓને પોતાની સરકાર અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક મશીન સમજે છે. તેને નવી નવી ટેકનોલોજી અને નવા સંસાધનો અજમાવવામાં તેની ઉત્સુકતા વધારે હોય છે. તે કામની બાબતમાં ક્યારેય પણ કોઈ પ્રકારની બાંધછોડ નથી કરતા, તેનાથી દરેક અધિકારીઓ ખૂબ સચેત રહે છે. તે આજ સુધી સફળ રહ્યા તેનું મુખ્ય કારણ એ જ છે કે તેની આસપાસ રહેતા દરેક લોકોની ઉપયોગિતાને સમજી શકે છે, અને બીજું કે તે સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવાનું જાણે છે. તે હર કોઈને માન અને સન્માન આપે છે. નરેન્દ્ર મોદી પોતાની ભાવનાઓને તેના પ્રશંસકોની સામે જતાવે છે. તે ક્યારેય પણ આલોચકોને સિરિયસ નથી લેતા, તે તેમના વિજયનું મુખ્ય કારણ છે. નરેન્દ્ર મોદીને ખાવામાં માત્ર ગુજરાતી ભોજન જ વધારે પસંદ કરે છે, પરંતુ નરેન્દ્ર મોદીને ભાખરી અને ખીચડી જમવામાં વધારે પસંદ છે. તેમને ખાવાનું બનાવતા પણ આવડે છે. નરેન્દ્ર મોદી અનેક સાધુઓ સાથે સંબંધો વિકસાવેલા છે, જેમની સાથે તેઓ ઘણા વર્ષો રહ્યા પણ હતા, અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા ઘણા સાધુ સાથે તેઓ સાધનાઓ પણ કરવા જતા હતા. પૈસાની બાબતમાં મોદી ખૂબ જ ચતુર છે અને મંત્રીઓને પણ ઓછા પૈસામાં વધારે કામ કરવાની પ્રાથમિકતા આપે છે. તેની પાસે આજ સુધીમાં કોઈ પણ મોટી સંપત્તિ છે એવું સામે નથી આવ્યું. તે પૈસાની બાબતમાં ખૂબ જ ચોક્કસપણે સચેત રહે છે. નરેન્દ્ર મોદી રોજ સવારે ઉઠીને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા કહેવાયેલી વાતોને અવશ્ય જુએ છે, અને સમાચાર પત્રમાં પણ તેઓ પોતાના વિશે આલોચકો દ્વારા કહેવાયેલી વાતોને અવશ્ય વાંચે છે. નરેન્દ્ર મોદીને દર્પણ સામે ખૂબ જ લગાવ છે. તે એક મોડેલની જેમ કેમેરાની સામે પોઝ આપતા હોય છે. તે પ્રચાર માટે મોકલેલી તસવીર માટે ખૂબ જ સજાગ રહે છે, અને નરેન્દ્ર મોદી આજે ભારતમાં દરેક જગ્યાની ચોખ્ખી જોવા માંગે છે, એટલા માટે તે કોઈ પણ જગ્યાએ જાય ત્યાંની મ્યુનિસિપલ તે જગ્યા પર તરત જ સફાઈ કરાવી નાખે છે. તો મિત્રો, આ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થોડીક સત્ય અને અંગત વાતો. તો બસ, આજના વિડીયો માટે આટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક પેજને લાઈક કરો.